લોકો એકત્રિત થયા અને ત્રણ દિવસનો આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ, એમાંય આજે પ્રતિષ્ઠા થઈ ગઈ, દેવત્વ આપણા ગામમાં બિરાજિત થઈ ગયું. અને એમની સાથે સાથે આજે મંડળીનો કાર્યક્રમ, એ પૂર્વમાં એક જ વાત કરવી છે મારે. એ વાત કરીને પછી મંડળીનો લાભ લેવાનો છે. અર્જુનભાઈ આહિરની આખી ટીમ છે, અમારા હરદાસભાઈ પણ હાજર છે. એટલે આજના દિવસે દેવ પ્રબોધિની એકાદશી, એટલે દેવ ઉઠી એકાદશી, અને એ દિવસે ત્રણ ત્રણ દિવસથી આપણે ભગવદીય કાર્યમાં, ભગવાનના કાર્યમાં જોડાયેલા છે. મને એક પ્રસંગ યાદ આવે વાલ્મીકી રામાયણનો, એ પ્રસંગની વાત કરીને પછી આપણે આ આનંદ માણશું. 5 મિનિટ જ લઈશ. અહીંયા રાવણ દિગ્વિજય કરવા માટે નીકળે છે, રાવણ જીતવા બધાને નીકળે છે. અને રાવણનું એક હતું, રાવણ જ્યાં પણ નીકળે એ સામેવાળાને કંઈક કા મારી સામે લડ, કા સ્વીકારી લે કે હું હારી ગયો, તું જીતી ગયો. જ્યાં એમ બધા પાસે કહેવા માટે જાય, આ ખાસ કરીને તો દેવ ઉઠી એકાદશી છે એટલે આ વાત કરવા માગું છું. બાકી તો માતાજીની પ્રતિષ્ઠા છે, એમાંય તમે 12મી સદીથી લઈને બધી સદીઓમાં જોવું તો પૂર્વમાં મૂળરાજ સોલંકીથી લઈને બધા સોલંકી વંશે સ્થાપત્યકલામાં સૌથી મોટું યોગદાન આપ્યું છે મંદિરો બનાવવામાં. અને એમાંય ચોરવાડી માતાજીની પ્રતિષ્ઠા, આપણે એક જૂની વાત સાંભળી છે કે એક પતિ પત્ની ઘરમાં બહુ આનંદપૂર્વક રહેતા હતા. એમના ઘરે એક દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો પછી થયું એવું કે માની તબિયત બહુ બગડીને મા મરી ગયા. માનું મૃત્યુ થયું પછી પિતાજીને એવું થયું કે મારો બાળક સંસ્કારી નહીં રહી, મારા બાળકને સંસ્કારી રાખવા માટે મારે બીજા લગ્ન કરવા પડશે. અને ખરેખર એણે બીજા લગ્ન પણ કર્યા. નવી મા જે આવી, એમને વિચાર એવો કે આ દીકરો વહેલો મોટો થઈ જશે, મારે અહીંયા પણ સંતાન થશે તો આ કાલ સવારે ભાગ પડાવનારો બનશે, એના કરતાં આ દીકરાને જ મારી નાખું તો. પણ એમને તો મારી શકાય નહીં, એટલે એણે વિચાર કર્યો કે આમને જમવામાં એવું બધું આપું. છોકરો થોડો મોટો થયો, ભણવા લાગી ગયો, તો રોજ ભણવા જાય તો ટિફિનમાં પણ કાંચ નાખીને આપે, જમવામાં જમવાનું આપે તો જમવાનું પણ કાકરા અને કાંચ નાખીને આપે. બાળક દિવસે દિવસે દુબળો થવો જોઈએ જમવાનું ન મળે, જે કે દિવસે દિવસે જાડો થવા માંડી ગયો. એની નવી માને વિચાર આવ્યો કે આ દીકરો જાડો થાય છે, એની પાછળનું કારણ કંઈક અલગ લાગે. એના પિતાજી બહારથી આવે ને રોજ એ બહારથી આવે ને ઘરમાં આવે ત્યારે એના રૂમનો દરવાજો ખોલે, એના દીકરાને અંદર બોલાવે, 15-20 મિનિટ બાપ દીકરો બે રૂમમાં બેસે, પછી બહાર નીકળે. એટલે પિતાજી બહારથી જમવાનું લઈ આવતા હશે, હાથમાં કંઈ થેલી તો હોય નહીં, એમને વિચાર કર્યું વિટામિનની ગોળી લઈ આવતા હશે, જેના કારણે દીકરો વિટામિનની ગોળી ખાઈને સ્વસ્થ રહેતો હશે. એણે વિચાર કર્યો કે મારે જોવું તો પડશે જ. એક દિવસ એ દીકરો ને એના પિતાજી સાંજના ઘરે આવ્યા પોતાના કામકાજથી, દીકરાને ઘરની અંદર રૂમમાં લઈ ગયા, રૂમ બંધ કર્યો, ત્યારે આ બેન પોતાની પાસે એક લાકડાનો સીડી હતી કે એક મોટો બાંકડો હતો, એને ઊંધો કરીને બેન ઉપર ચડ્યા અને દરવાજાની ઉપર વેન્ટિલેશન, જેને આપણે કહીએ ને, આમ તો એનો ગુજરાતી શબ્દ છે કમલદાની, આપણે ભૂલી ગયા ગુજરાતી શબ્દ કમલદાની બોલતા, વેન્ટિલેશનમાં બધાને ખબર પડે પણ કમલદાનીમાં ખબર નથી પડતી. એણે આમ કમલદાની ખોલીને વેન્ટિલેશનમાંથી આમ જોયું તો એના પિતાજી એના દીકરા ઉપર હાથ ફેરવો અને ફેરવી કીધું કે દીકરા જરાય મૂંઝાતો નહીં હો, તું જરાય મૂંઝાતો નહીં, તારી નવીમાં તારી પર ત્રાસ આપતી હોય તો સહન કરી લેજે, ચિંતા ન કરતો. એ કબાટ ખોલે, કબાટમાંથી એક ખાનું ખોલે, એમાંથી નાનકડો રૂમાલ લઈ પછી એની પીઠ ઉપર ફેરવે કે આ રૂમાલ તારી માં હાથમાં રાખતી, તારી માં તો મરી ગઈ છે પણ તારી માના હાથમાં સતત રૂમાલ રહેતો નહીં, રૂમાલ છે, અને દીકરા આ રૂમાલ ફરશે એટલે તને ટાઢક મળશે, ગમે એવું દુઃખ આપે તોય તું સહન કરી શકે એવી શક્તિ મળશે, આ તારા માના હાથના રૂમાલની તાકાત છે. એમ કરીને રૂમાલ પાછો મૂકી દીધો, દરવાજો ખોલી નાખ્યો, અને ખબર પડી ગઈ કે રૂમાલમાં કંઈક જાદુ છે. છેલ્લે છોકરો ભણવા ગયો અને એના ઘરવાળા દુકાન ઉપર ગયા કે ધંધા ઉપર ગયા, આણે ઓલો દરવાજો ખોલી, કબાટ ખોલી, કબાટનું તાળું તોડી, અંદરનું ખાનું ખોલી, ઓલો રૂમાલ લઈ અને પોતાના ચૂલામાં પધરાવી દીધો, એ બાળી નાખ્યો. પછી 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયુંથી એ છોકરો થવા માંડ્યો દુબળો, અને છેલ્લે હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો. જમવાનું તો મળતું હતું નહીં, અને જ્યારે દાખલ થવા માંડ્યો ત્યારે કહેવાનો મતલબ એ છે કે મરેલી માના હાથનો રૂમાલ ફરે તોય છોકરો તાજો માજો થઈ જાય, તો કુળદેવી માની કૃપા ફરે તો હું ન થાય. આ 3 દિવસ સુધી કુળદેવી માતાજીની કૃપા વરસે, સોલંકી પરિવાર ઉપર જ નહીં પણ સમસ્ત ગામ ઉપર, એવા માટે 3 દિવસ સુધી આ રૂમાલ ફેર્યો છે.
જે આવા હશે ને આવા થઈ ગયા છે. આમ તો વઢવાણા પરિવારે અહીં કથા કરી હતી, પણ ફળી લાટીવાળાને કરી હતી વઢવાણા પરિવારે. હા, ત્યારથી લઈને આજ સુધી એટલા બધા સુંદર કાર્યો થયા છે અને સગાઈઓ જાજાની થઈ ગઈ છે. આ વર્ષ આખું સગાઈનું જ વર્ષ હતું. હા, ભલે કોરોના આવ્યો, પણ કયો રોના, કોરોનાની સાથે રોવાની કંઈ જરૂર નથી. લગભગ લોકોના આમાં બંધાઈ ગયા આજ વર્ષમાં મોટાભાગના. આ નહીં બધી જગ્યાએ, વિશેષ કંઈ ન કહેતા, આજે દેવનું પ્રબોધન, દેવ આપણી અંદર જાગૃત થવા જોઈએ. અને એ ખાલી આજે સોળવ માતા, ચોરવાડી માતાજીની કે વાસણદાની પ્રતિષ્ઠા થઈ નહીં, અમારા ગામમાં દેવત્વ આવ્યું છે. આજના દિવસે એટલા બધા મંત્રો બુદ્ધિઓ બોલ્યા હશે, બધા ન્યાસ કર્યા હશે. આજના ગામમાં દેવત્વ આવ્યું. આજના દિવસે હું પ્રાર્થના કરું છું, આ દેવત્વ એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ ત્રિદિવસીય કાર્યક્રમ ડોક્ટર મહાદેવ પ્રસાદ નું અહીંયા આશીર્વચનો એમનું આપ બધાએ શ્રવણ કર્યું. થોડી ક્ષણોની અંદર ભગવાન દ્વારકાધીશ કનૈયો આપણો બાપ આપણી વચ્ચે, ગિરિરાજ વચ્ચે પધારવાનો છે સાહેબ. પણ ભગવાન છે સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક છે, એમને કોઈથી કોઈને મળ્યો નથી અને એમને ક્યારેય મળશે પણ નહીં. એમના માટે એમના ગુણગાન ગાવા પડે, એમનો દાસાનું દાસ થવું પડે સાહેબ, એમની ભક્તિ કરવી પડે. એમની ભક્તિ અહીંયા નજીક જૂનાગઢ છે સાહેબ, નરસૈયો થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, સુદામોજી થઈ ગયા, એના જેટલી તો ભક્તિ આપણે ભલે ના કરી શકીએ, પણ જ્યારે ભગવાનનું નામ લેવાતું એની સાથે સાહેબ એક તાલી લાગી જાય તો પણ આપણું જીવન ધન્ય બની જાય સાહેબ. સ્વયં આપણો બાપ છે. તો ભગવાનને વિનંતી કરતા પહેલા સુંદર મજાના ભગવાનના ધોળ પદ કીર્તન કરીએ અને ભગવાનને વિનંતી કરશું. તો એક સુંદર મજાની એક જય બોલાવી અને આપણા આજના કાર્યક્રમને અહીંયાથી શરૂઆત કરશું. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સુંદર મજાની જય. અમારે બધા ભાઈઓ બોલ્યા, તો બહેનોને હું જમણવાર નહોતું કે શું હતું બધું? એવું નહીં હાલે ભાઈ, બહેનો કારણ કે સ્ત્રી છે એનું પેલું પગલું હોય સાહેબ, એની પાછળ પુરુષ હાલતો હોય, એટલા માટે બે હાથ ઊંચા કરી બધાય બહેનો ભાઈઓ બધાય બે હાથ ઊંચા કરવાના છે. જી ઊંચા ન કરે એને એની બાજુવાળા ના હમ છે. બોલો ચોરવાડી માસગી માં વાછરા વિનંતી કરવાની છે, આરે તાલીઓનો સાથ આપવાનો છે. આવી જ રીતે જેવો જયમાં સાથ આપ્યો એટલે સમજી લ્યો આપણે જ્યાં સુધી આજનો સત્સંગ કર્યો એ ભગવાન સુધી પહોંચશે. આવો ને આવો રંગ રહેવો જોઈએ.
પહેલો નામ પરમેશ્વર જેને જગ માંડ્યો જો પહેલો જહા વિરાજે સુંદર શ્યામ અને ગોરસ વેચતા જો ભગવાન કનૈયો મળી જાય તો એક પંથ ને એક હારી બે કામ થઈ જાય સાહેબ. એવા સુંદર મજાનો આ અમારે ગૌશાળાના ભાઈઓ અને અમારે સર્વે લાટી ગામના ભાઈઓ સોલંકી પરિવારે આવો સુંદર મજાનો અવસર અને આ અવસર નિમિત્તે ભગવાન કનૈયાને વિનંતી કરવી હોય એ સાહેબ આપણે વિનંતી ન કરવાની હોય આપણા ખોળે એ રમીનો મોટો થયો એને કહેવાનું હોય કે હાલ મારો બાપલિયો આવી જા પણ કેવી રીતે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી
અને ભગવાન કનૈયો એમ કહે કે દ્વારકાથી ધીમે 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 રવાના થયો છે સાહેબ, પણ તાલીઓ થોડી ઓછી પડી ગઈ છે. તાલીઓ પાડવાની કેવી? Hey!
જોરદાર તાળીઓથી એક વખત અમારા સાજિંદા મિત્રોને વધાવી લ્યો. આવું ને આવું તમે જ્યાં સુધી બેસો ત્યાં સુધી આવું ને આવું સાહેબ તમલું વગડશે. આવો ને આવો બેજો. અમારા ગાગર માસ્ટર સુંદર મજાની ગાગર પણ બજાવશે. એમની ફરમાઈશ નું ખાસ કઈ ગાવ હોય ત્યારે કનૈયા મુરલી વાળા રે વાલીલા મુરલી વાળા રે
મુદ્રા ઓગારી આ મુહૂર્ત કર્યું આજ. હા ખરેખર સારું કહેવાય. અહીંયા કઈ લોકડાઉન જેવું છે એ નહીં. હા તો અમે બધા ભેગા આવતા હતા પણ અમે સરકારશ્રીના નિયમનું પાલન કર્યું. અલગ અલગ આવશું, સોશિયલ ડિસ્ટન્સ જળવાય ને એટલે. હા ગોપીઓને હિકલા પહેરાવીને લઈ આવવાનું છે આજે. હા ભગવાન જો પેલા આપણે ઢોરને હિકલા પહેરાવતા ને, હવે એ છૂટા સર ને આપણે હિકલા સળાવ્યા. બે જા ભાઈ, બે જા છડી વાળા ભાઈ, બે જા આવો. જોયું ને એની નમણાઈ કેમ છે? બાકી બસ બસ હા 20 રૂપિયા એવા હું આવ્યો ને એટલે. તો યાર સીધો જો ફેર પડ્યા વગર રહી. કેમ છો? મજામાં ને ડાયરો? મને ખબર છે તમને હાવ રૂવાળા કાઢી ગઈ. કાન ગોપી આટો લઈ ગઈ લાગે તમને. કેટલા દીથી આ વાત જોતા હતા? હા છોકરાઓની મજા છે ને હાવ નેવડા છે ને કા ભણ.